नमस्कार किसान मित्रों, तमारो एक वार फरीथी हार्दिक स्वागत छे अमारी YouTube चेनल मा। मारी पाछळ तमे जोईने तमने खबर पड़ी गई हशे के आजे वीडियो शेनो बनवानो छे। तो मित्रों, आजे आपणे मरचाना पाक विशे माहिती मेळवीशुं। प्रगतिशील खेडूत एवा पटेल इंद्रवदन, तो आपणे एमनी पासेथी माहिती मेळवीशुं के मरचाना पाकमां एमने पायाथी लई वीणी सुधी शुं मावजत आपी छे, शुं ट्रीटमेंट करी छे, रोग जीवात माटे एमने शुं कर्युं छे अने हाल एमनो मरचा वीघे केटलू उत्पादन मळे छे अने माल क्या कने एनु मार्केटिंग छे, ए बधुं संपूर्ण माहिती आपणे पटेल इंद्रवदन भाई पासेथी मेळवीशुं। तो सौ प्रथम तमे तमारो पूरो परिचय आपी दो। मारू नाम इंद्रवदन कलालाल भाई, हुं राखींबा तालुको हलो अने आखी विसाही एक आखी सरकारो। तो इंद्रवदन भाई, सौ प्रथम तमे ए जणावो के आ मरचा वावा माटे तमे जमीन मावजत मां शुं कर्युं तुं? અમે બે વાર ખેડ્યું, ટ્રેક્ટરથી આની આવણી બરાબર, પછી પાયા ખેડાયા, એની અંદર પાયાની અંદર ખાતર નાખ્યું, પાયાની અંદર ડીએપી પર વીઘે એક ખેલી, ઓમકારનું ઘેન પ્લસ વીઘે એક ખેલી, અને પછી આપણે શું કહેવાય લીંબોળી ખોળ દીવેલી ખોળ બે પચાસ પચાસ કિલો પર વીઘે આપી। તો ખેડૂત મિત્રો, ઇન્દ્રવદન ભાઈના કહેવા પ્રમાણે પાયામાં તેમને એક થેલી ડીએપી, એક થેલી ઓમકારનું ઝીંક પ્લસ, એક થેલી દિવેલી ખોળ, એક થેલી લીંબોળી ખોળ, એ બધાનું મિશ્રણ કરી પાળો બનાવતી વખતે એમને પાયામાં જ આપી દીધું હતું। હવે વાવેતરની તારીખ કઈ છે? 15/6/2023 નું વાવેતરની તારીખ છે। અને તમે આ બીજ મૂક્યા હતા કે પછી ધરુ લઈને ચોપ્યો હતો? રોપ લગાવ્યો બરાબર। અને તમે એ જણાવો કે આ મરચાની વેરાયટી કઈ છે? આપણે ઇસ્કોન કંપનીની તુફાની, ઇસ્કોન કંપનીની તુફાની વેરાયટીનું વાવેતર કર્યું છે ખેડૂત મિત્રો। હવે અત્યારે હાલ જાડવાની હાઈ કડા 4 ફૂટની છે। હા, દેખાય છે, તમે જોઈ શકો છો આ મરચાની હાઈટ અને બેઠક, તમે જુઓ મરચામાં કેટલા લાગ્યા છે। અરે અરે, જબ્બર પુષ્કળમાં છે। ઇન્દ્રવદન ભાઈ, તમે એ જણાવો આ ઇસ્કોન તુફાની વેરાયટીની ખાસિયત શું છે કે જેથી કરીને આવડું મરચું લાગ્યું છે અને આવડી હાઈટમાં? વેરાયટી એક બજારની અંદર અને હું થોડું ડિમાન્ડ સારી હોય છે, બજારની અંદર માલ ઉકળી જાય છે બરાબર, બીજા કરતા અને વખત માલ થી પુષ્કળ કાઢે છે। અને આ વાવતી વખતે આનો ગરમી ટેમ્પરેચરમાં કેવું રહે છે? નહીં, કોઈ ટેમ્પરેચર નડતું નથી, એનું વાવી શકાય। અને આ વેરાયટી લાંબી હોય એવું લાગે છે? લોંગ વેરાયટી છે આ, અને માલ અને 40 દિવસ પછી માલ તમારો પેલો આવશે વાવ્યા પછી, બરાબર બરાબર, 40-45 પેલી વીણી થાય, પેલી વીણી વાવેતર થી લઈને 45 દિવસ માં રેગ્યુલર 60-65 દિવસે માલ તરમ પુષ્કળ ચાલુ થઈ જાય સરસ। અને આમાં નિંદામણ માટે તમે શું કર્યું હતું, શું કાળજી લેવી પડે? હાથ મજૂર રાખીને નિંદાવું પડે, દવા કોઈ લાગી શકતી નથી નિંદર માટે બરાબર। અને રોગ જીવાત આમાં કેવો લાગે છે? રોગ જીવાત માં વાતાવરણ ઉપર થોડું અને પાકે ની નખ કાકમે ની દવા મારવી પડે, 5-7 દિવસ સ્પ્રે લઈ લેવું પડે। અને આમાં મૂળનો કુવારો કે ફંગીસાઇડ માટેની કોઈ એક્સ્ટ્રા ટ્રીટમેન્ટ કરવી પડે છે કે પછી એકો કરવી પડતી હોય? નહીં, શું આપવું પડે? ફંગીસાઇડ ની દવા તમારે ચડાવવી પડતી હોય નહીં, અમુક ટાઈમે શાકમાં સ્પ્રે માં લેવી પડે બરાબર। અને થ્રિપ્સ માટે તમે કઈ દવાનો છંટકાવ કરો છો જેથી આવડો? આપણે મેક જનુ કંપનીની પ્રહાર, પ્રહાર શું પ્રમાણમાં આને છંટકાવમાં? મારો પંપ એ 25 ગ્રામ 25 એમએલ પર પંપે, 15 લીટરના પંપમાં 25 એમએલ નો માપ બરાબર। અને વીણી ઉતારતી વખતે મરચામાં તમે શું કાળજી રાખો છો જેથી કરીને માર્કેટમાં તમારું મરચું સારા એવો ભાવ મળે? કાચું મરચું ઉતારવું નહીં, તમે આ છોડમાં બતાવશો કે કેવું ઉતારું? પાકી ગયેલું અને લાંબુ મરચું ઉતારવાથી ભાવ સારો મળે છે, જોઈ લો। આ ટાઈપનું મરચું તમે ઉતારવાનું નહીં, કેમ કે આ ભાવ તમારો કપાય છે, ગ્રેડિંગમાં લઈ લેવાનું, મારે કાંઈ નાખવાનું બરાબર। આમાં ખાતર પાણીમાં શું કર્યું છે તમે? વીણીએ વીણીએ શું કરવું પડે? વીણીએ વીણીએ 12 એકર છે, 52 ચોકડી છે, પછી એમજી છે, સીએન મોરલ છે, પર વીઘે 3 કિલો
चार पांच एनी आप तो चार पांच दिवस ना अंतर मा ये बदु वाटर सोल्युबल खाता हाँ वीनी वीनी जेल पर तरत ना की दो अन्य मखी मर्चियां रुपया मखी 40 दिवस मखी एनपीके पर वीजे बेक है नहीं पाया मुफनी आप ही अन्य सल्फर दाल नेव का काव के वीजे 10 किलो ए आप ही ये केवटे आप ही तो तुम्हें पाया मा पाया मा खादा करी छोड़ा छोड़ा बे बनने बाद में आप ही अन्य वहीं पासों पाला चढ़ाया बराबर હાલ એ સિવાય તમને એવું લાગતું હોય કે શું કાળજી રાખવી કે જેથી કરીને ખેડૂત મરચાની અંદર અમારે જીવા કઈ ખેપ નહીં આવી ના જોઈએ એ નહીં આવે કુંજરો આવશે નહીં તો વાયરસ નો એટેક નહીં આવે કુંજરો નહીં આવે કે વાયરસ નહીં આવે બરાબર ખેપ અને ઈયર અને ફંગી કાઢે ત્રણ ને કાળજી ખાસ રાખવી છલ્લી ત્રણ વીણીની અંદર 14 વીઘાની અંદર છલ્લી વીણી લાખ રૂપિયાની સોળકા નુકાની 16000 કિલો એની આગની વીણી 8000 કિલો એની આગની વીણી 10000 કિલો હવે અત્યારે આ પરિસ્થિતિ પ્રમાણે કેટલા દિવસ આ મરચું ઊભું રહેશે આ મરચું શિયાળો આખું ઊભું રહેશે શિયાળો આખું ઊભું રહેશે એમ ને હા તો હજી બીજા 16000 કિલો જેટલી વીણી ના આ કાળે હાલ વીણી ચાલુ છે રેક વીણત એ મને હું અંદાજ કે 16000 પ્લસ જશે 20 જેવું થઈ જશે કેટલા વીઘામાં વાવેતર કર્યું છે 14 વીઘામાં તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો 14 વીઘામાં વાવેતર કર્યું છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મરચાનું ગ્રેડિંગ ચાલી રહ્યું છે તો ઇન્દ્રવદનભાઈ તમે એ જણાવો કે મરચાના ગ્રેડિંગમાં શું ધ્યાન રાખવું જોઈએ કેવો માલ કાઢી લેવો જોઈએ કેવો માલ રાખવાથી માર્કેટમાં તમને ભાવ સારો મળે એ ખેડૂત મિત્રોને જણાવો મરચાની અંદર ગ્રેડિંગમાં જો ફાના આવે બરાબર એ આ કાંઈ કોઈ ખરાબ મરચું આવે હા બગાડેલું હા ના ખરાબ એમાં હું મારે કાંઈક નાખવું પડે બરાબર તો મિત્રો ગ્રેડિંગ કરેલો માલ માર્કેટમાં ઝડપથી વેચાઈ જાય છે મિત્રો આ હતા આપણી જોડે પ્રગતિશીલ ખેડૂત એવા પટેલ ઇન્દ્રવદનભાઈ જેમને સરસ ખૂબ સારી ખેડૂતોને ઉપયોગી થાય એવી માહિતી આપી છે તો વિડીયો તમને ગમે તો વિડીયોને શેર કરજો લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો તમને કંઈ પણ મરચા અંગેના પ્રશ્ન હોય તો હું ઇન્દ્રવદનભાઈનો નંબર નીચે સ્ક્રીન ઉપર આપી દઉં છું તમને ગમે ત્યારે ફોન કરો તમને માહિતી આપશે બરાબર